અને એ જે ધન એ તો ભૂમિ પર રહી જશે, ભાર્યા ગ્રહદ્વારી પત્ની ઘરના દરવાજા સુધી સાથ આપશે, જનસ્મશાને સંબંધી સગા એ બધા સ્મશાન સુધી સાથ આપશે, દેહના લાલન પાલનમાં એટલા મશગુલ એમાં રહેલી એટલી આસક્તિ, પરંતુ એ દેહ પણ આપણું નથી, દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે, જ્યારે પરલોકના માર્ગ પે જબ યાત્રા નીકળેગી, ઇસલીએ તો જબ યાત્રા નીકળતી હૈ વો અંતિમ યાત્રા જિસકો કહા જાતા હૈ, તબ બોલતે હૈ ભઈ રામ નામ સત્ય હૈ સત્ય હૈ સત્ય હૈ, વહી સત્ય હૈ, બાકી કુછ સત્ય ક્યું કેમ બોલીએ છીએ, એ આપણને એ સમજાવે છે. પછી લોકો એમાં જોડાતા પણ હોય, પછી ઘરે આવીને પછી પાછું બધું ભૂલી જાય, પછી તો આ બધું સત્ય છે. એટલી વાર તો રામ નામ સત્ય હૈ, યે હમે એક મેસેજ, એ સંકેત આપે છે કે ભૈયા યે સત્ય હૈ, બાકી સબ તો દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એક, કેવલ અને કેવલ આપણા કરેલા સત્કર્મો ધર્મો કર્મ આપણા ધર્મ કાર્ય એ જ આપણી સાથે આવવાના છે. તો વૈષ્ણવો સેવિંગ્સ કરની હો તો યે ઇસકી સેવિંગ્સ કરો આની, બાકી ઓલામાં લાગેલા એટલા બધા છીએ, બહુ વધારે સેવિંગ્સ થઈ જાય તોય તકલીફ પડે, પછી કાઢવા પડે અકાઉન્ટમાંથી પણ નહીં. હમણાં બધી આ કેટલા બધા, હમણાં એક વર્ષમાં જોવા જોઈએ નોટબંધી થઈ ને પછી જીએસટી આવ્યું ને આ બધું કેટલી બધી વાતો થઈ, પછી બહુ વધારે હોય તોય લોકો ગભરાઈ જાય. હોય તોય ચિંતા, ન હોય તોય ચિંતા, આમાં એ ચિંતાનું જ કારણ છે. તો કહેવાનો તાત્પર્ય શહેરાઈજી ભી આજ્ઞા કરે છે, માનવ દેહ પાયો હૈ કહાં લો કમાયો હૈ, તો આ બધું કમાવા માટે આપણને વૈષ્ણવો આ દુર્લભ માનવ જન્મ મળ્યો છે. અને આ દુર્લભ માનવ જન્મમાં આ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ એ પણ પરમ દુર્લભ છે. આ ભાગવત જેમાં ભાગવત તત્વનું ચિંતન, આપણે બધા આ 7 દિવસ ભાગવત તત્વનું ચિંતન કરવા માટે, કારણ કે એનું ચિંતન કરવાથી શ્રવણ કરવાથી પૂર્ણાનંદો હરીશ તસ્માત, જો પૂર્ણાનંદ હૈ એમનું ચિંતન કરવાથી વાસ્તવિકમાં આપણને બધાને આનંદ જોઈએ છે, તો એ ચિંતન કરવાથી આપણને આનંદનો અનુભવ થશે. આ એકમાત્ર સાધન આનંદ પ્રાપ્ત કરવાનો. કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણ એવ ગતિર મમ, તો બસ એ ગતિ રખો. આ કથાને શ્રવણ કરવાની ગતિ, સત્સંગ માટેની ગતિ, સદકાર્ય કરવાની ગતિ, અને એ ગતિમાં જ વૈષ્ણવો આનંદ છે. આ શ્રીમદ ભાગવત જેમાં ભાગવત તત્વનું ચિંતન કરવામાં આવ્યું એટલે ભાગવત, એટલા માટે જ આ ભાગવત ઉપર ઘણા આચાર્યોએ ટીકા લખી. ઘણા આચાર્યોએ 80 થી વધારે ટીકાઓ આ શ્રીમદ ભાગવત ઉપર લખાઈ છે, અને એ બધી ટીકાઓમાં શ્રીધરી ટીકા, વંશીધરી, અન્વિતાર્થ બોધની, ગુઢાર્થ દીપિકા, ચૂર્ણિકા, આ બધી પ્રમુખ ટીકાઓ છે. પણ એ બધી ટીકાઓમાં આ એક નિર્વિવાદિત વાત છે કે અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત શ્રી સુબોધનીજી નામની ટીકા છે એ સર્વોત્તમ ટીકા છે, એમાં કોઈ સંશય નથી. આપણા એકમાત્ર આચાર્ય શ્રી વલ્લભ એવા છે કે એમણે નિબંધમાં આપ સ્વયં લખે છે કે મારા પ્રાગટ્યનું પ્રયોજન શું છે.
શાચાર્યજી આજ્ઞા કરે છે. અર્થં તસ્ય વિવેચિતું નહિ વિભુર વૈશ્વાનરાદ્વાપતે અન્યસ્તત્ર વિધાય માનુષતનુ માં વ્યાસવચ્છેપતે. દત્વાજ્ઞાં કૃપાવલોકનપટુ યસ્માદ અતો હં મુદા ગૂઢાર્થં પ્રગટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયં. શ્રી ભાગવતની વ્યાખ્યા ઘણા આચાર્યોએ કરી તો છતાં પણ શ્રી સુબોધનીજી પ્રગટ કરવાની પ્રવૃત્તિ શા માટે શ્રી આચાર્યજી કરી છે એનો ઉત્તર શ્રી મહાપ્રભુજી પોતે આપે છે. શ્રી આચાર્યજી કહે રહે અર્થમ તસ્ય વિવેચિતું નહિ વિભુર વૈશ્વાનરાદ વાક્પતે, કે શ્રી ભાગવતનો અર્થ વિરોધ પરિહાર કરી યથાર્થ રીતે બતાવો. ઘણા આચાર્યોએ ટીકા લખી પરંતુ અર્થ વિરોધ થઈ જાય, એક પ્રસંગનો બીજા પ્રસંગ સાથે સમન્વય ન થાય. શ્રી આચાર્યજી કહે છે કે ભાગવતના ગૂઢાર્થને અર્થ વિરોધ પરિહાર કરી યથાર્થ રીતે બતાવો, આ કાર્ય કરવાની શક્તિ કેવલ અને કેવલ અગ્નિમાં છે. અને અગ્નિ એટલે કોણ? તો કે અગ્નિ એટલે કે વાણી, વાણીના પતિ એ અગ્નિ છે. અને વાણી એટલે શું? વાણી એટલે સરસ્વતી, અને સરસ્વતી એ પતિવ્રતા છે. એટલા માટે એ પોતાનો અભિપ્રાય પોતાના પતિ આગળ જ ખોલે છે. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાનો મનનો જે ભાવ અભિપ્રાય જે છે એના પતિ આગળ જ પ્રગટ કરે છે, એમ વાણી એટલે કે સરસ્વતી અને સરસ્વતી એનો જે અભિપ્રાય જે છે એ અભિપ્રાય કોના આગળ પ્રગટ કરે? તો કે એના પતિ આગળ. અને એના પતિ એટલે કોણ? તો કે અગ્નિ. તો સરસ્વતી પતિવ્રતા છે, તો એનું શુદ્ધ સ્વરૂપ એના પતિ અગ્નિ રૂપને જ એ બતાવે છે, બીજાને નથી બતાવતી. તેથી જ અગ્નિ વિના શ્રીમદ ભાગવતનું સ્પષ્ટીકરણ કરવાનું બીજા કોઈની અંદર સામર્થ્ય છે જ નહીં, એમ વિચારીને ભગવાને અગ્નિને મનુષ્ય દેહમાં પ્રગટ કરીને ભાગવતાર્થ પ્રગટ કરવાની આજ્ઞા શ્રી આચાર્યજી કહે છે કે મને આપી. અને વિષ્ણુની જ્ઞાન કલાના અવતાર શ્રી વેદ વ્યાસજીને પ્રસન્ન કરનારો શ્રીમદ ભાગવત ગૂઢાર્થ હું પ્રગટ કરું છું. આ શ્રી મહાપ્રભુજી લખી રહ્યા છે. કે શ્રી મહાપ્રભુજી કોણ હે? શ્રી વૈશ્વાનરાય નમઃ. આપ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. આ કેવી અગ્નિ છે કે જે ક્ષણમપી એ વલ્લભના સાનિધ્યમાં રહે તો ભગવદ ભાવની તાપની અગ્નિ જેના અંદર પ્રગટ કરાવી દે એવી અગ્નિ એ શ્રી મહાપ્રભુજી, એ શ્રી વલ્લભ. તાપને વધારવા વાળા એવી અગ્નિ વૈશ્વાનર એટલે કે શ્રી મહાપ્રભુજી. તમે વાર્તાજી વાંચો છો એમાં પ્રસંગ આવે છે ઓલું ઘટ સરસ્વતી, ઘટમાં સરસ્વતીને સાધી લીધી અને પછી શાસ્ત્રાર્થ કરે અને સરસ્વતી એની હામાં હા ભરે, કેટલી જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યો. અને જ્યારે શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવાનો સમય આવ્યો અને પછી ઘટ સરસ્વતી સરસ્વતીને વિનંતી કરી કે તમે મારી વાતનું પ્રમાણ આપો, બોલી તો ચૂપ. ફરીથી કહ્યું તો બોલે જ નહીં, બોલે જ નહીં. અને શ્રી આચાર્યજી સામે ઓલો સાધારણ ઓલો પંડિત શું ઉત્તર આપી શકે? પરાજિત થઈ ગયો, દુઃખી થઈ ગયો. ને હવે તો પછી ઘરે આવીને વિચારો કે આટલું અપમાનિત જીવન તો કેવી રીતે જીવી શકાય. રડવા લાગ્યો. સરસ્વતીને ફરિયાદ કરી કે આપે મારી હામાં હા ન કરી. સરસ્વતી શું કહ્યું?
ભાઈ બીજા બધા સામે હું બોલી શકું એ મારું સામર્થ્ય છે, પરંતુ તે તો મને કોની આગળ ઊભી રાખી દીધી? એ તો વાણીના પતિ છે, એ તો વાત પતિ હે, વૈશ્વાનર હે, એમની સામે હું શું બોલી શકું? એ તો મારા પતિ છે, ઉનકે આગે બોલને કા મેરા સામર્થ્ય નહીં હૈ, હું શું બોલી શકું એની આગળ? તો આપ શ્રી મહાપ્રભુજી વાણી પતિ છે, વૈશ્વાનર છે. અને ભાગવતનો ગુણાર્થ પ્રગટ કરવા માટે આ એક મનુષ્યાકૃતિ, આ એક આપનો સાધારણ એક આપની આ લીલા છે. બાકી ભગવાને જ પોતાની, ભગવાનના જે મુખ છે એને વેદોમાં શાસ્ત્રોમાં અગ્નિ સ્વરૂપ કહ્યું, અગ્નિ બતાવ્યું. અને એ જ અગ્નિ આ મનુષ્ય દેહમાં, મનુષ્ય દેહના રૂપમાં પ્રગટ થઈ એ જ વૈશ્વાનર આપણા શિવલ્લભ. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ભાગવતનો ગૂઢાર્થ કેવલ અને કેવલ હું અહમ વૈશ્વાનરો. અહીંયા શ્રી આચાર્યજીના વિરુદ્ધ ધર્માશ્રયના દર્શન થાય છે. ઘણી જગ્યાએ તો શ્રી આચાર્યજી ખૂબ દીનતા દાસભાવ પ્રગટ કરે છે, ઘણી જગ્યાએ એક વિરુદ્ધ ધર્માશ્રયના રૂપમાં અહમ વૈશ્વાનરો, કે આ મારું જ સામર્થ્ય છે, બીજું કોઈ પ્રગટ કરી જ ન શકે. તો આ શ્રીમદ ભાગવતને સમજવા માટે વૈષ્ણવો, ગુઢાર્થને સમજવા માટે વૈશ્વાનર વાક્પતિ શ્રી મહાપ્રભુજીની કૃપા એ અત્યધિક આવશ્યક છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલને દંડવત પ્રણામ કરીને, એમના સ્વરૂપનું ધ્યાન કરીને કે આપની કૃપા થશે, વલ્લભની કૃપા થશે તો આ ભાગવત સમજી શકાશે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ આ શ્રીમદ ભાગવતને જે દ્વાદશાંગો વૈ પુરુષ, જે શાસ્ત્ર વેદોમાં ભગવાનને કે ભગવાન 12 અંગવાળા છે, તો શ્રી મહાપ્રભુજીએ ભાગવતને પણ એ જ સ્વરૂપાત્મક રીતે પ્રગટ કર્યું, ભાવ એનો બતાવ્યો કે જેમ ભગવાન વેદ કહે છે કે ભગવાન દ્વાદશ અંગવાળા છે, એવી રીતે ભાગવતના પણ દ્વાદશ સ્કંદ એ શ્રીનાથજીના જ દ્વાદશ અંગ છે. એ સ્વરૂપ બતાવતા શ્રી મહાપ્રભુજી પ્રથમ અને દ્વિતીય સ્કંદ શ્રી ઠાકોરજીના ચરણારવિંદ. પ્રથમ બે સ્કંદ ઠાકોરજીના ચરણારવિંદ છે. પછી ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજીના બાહુ. પાંચમો અને છઠ્ઠો સ્કંદ શ્રીનાથજીની જંઘા. સાતમો સ્કંદ શ્રીનાથજીના દક્ષિણ હસ્ત, આ હાથ કહેવાય, કુણીથી ઉપર એ બાહુ, કુણીથી નીચેનો આ જે ભાગ હોય હસ્ત એને કહેવાય. તો સાતમો સ્કંદ શ્રીનાથજીનો હસ્ત. આચાર્યજી આજ્ઞા કરે છે સુબોધનીમાં કે આઠમો અને નવમો સ્કંદ શ્રીનાથજીનો વક્ષસ્થળ. દસમો સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય. અગિયારમો સ્કંદ શ્રીનાથજીનું લલાટ. અને બારમો સ્કંદ બીજો હસ્ત વામ, જે ઉપર ઉઠેલો જે છે, આખું સ્વરૂપાત્મક એક એક અંગ, એક એક સ્કંદ. અમુક આચાર્યો, અમુક બીજી પણ પ્રાચીન ટીકાઓમાં જેમ શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંદને નિરોધ લીલા બતાવી છે, કોઈક આચાર્યને આશ્રય લીલા સ્વરૂપ પણ બતાવે છે. અને બારમા સ્કંદને નિરોધ કહ્યું. તો શ્રી મહાપ્રભુજી જે ગુઢાર્થ પ્રગટ કરી રહ્યા છે, અને એક એક સ્કંદ, એક એક અંગ તમે આમાં જુઓ, એક સાધારણ બુદ્ધિથી કોઈ વિચાર કરે કે ભાઈ પહેલો બીજો સ્કંદ શ્રીનાથજીના ચરણ છે, તો આમ પછી ક્રમશઃ આમ ધીમે ધીમે ઉપર જવું જોઈએ. આમ પહેલા બે સ્કંદ ચરણ, પછી બાહુ, પછી જંઘા, પછી વક્ષસ્થલ, પછી જમણો હાથ, અને પછી લલાટ. એનું રહસ્ય શ્રી આચાર્યજી બતાવે છે કે આ જે એક એક સ્કંદ અને એક એક અંગની જે અનુરૂપતા છે, એ અનુરૂપતા પણ સીધી સીધી નથી. ધ્યાન દે, સમજે ઇસ બાત કો.
જેમ કોઈ એક નાનું બાળક રિંગણ લીલા કરવાવાળું ઘૂંટમન ચાલવાવાળું અને ઘૂંટમન ચાલતો હોય બાળક બધી જગ્યાએ ઘરમાં બધી જગ્યાએ વિચરણ કરે ફરે અને પછી જ્યારે એને તૃષા લાગે ભૂખ લાગે ત્યારે એ શું કરે એની માને શોધે અને માં જ્યાં દેખાય પછી ઘૂંટમન ચાલતા ચાલતા સીધો એ માના પગ પાસે આવી જાય જોશી આચાર્યજી આવી રીતે જ આપણને સમજાવે છે કે એ ઘૂંટમન ચાલવાવાળો બાળક એટલે કે જીવાત્મા અને જ્યારે ભગવદ કૃપા રસની એની ઈચ્છા જાગૃત થાય છે લાલસા જ્યારે એની અંદર ને તૃષા જાગૃત થાય છે ત્યારે એની માં એટલે કે શ્રીનાથજીને શોધે છે અને માને શોધે એટલે સીધો જે મોલો બાળક ઘૂંટમન ચાલતા માના પગ પાસે આવ્યું એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે પ્રથમ અને દ્વિતીય સ્કંદ શ્રીનાથજીના ચરણારવિંદ હવે માની પાસે એ બાળક આવી ગયું પગ પાસે માં સમજી ગઈ કે હવે આને ભૂખ લાગી છે પછી માં શું કરે સીધો એને ખોડામાં ઉપાડે એટલે જ્યારે ઠાકોર જુએ કે હવે આ જીવની અંદર લાલસા જાગૃત થઈ છે તૃષા જાગૃત થઈ છે ત્યારે શ્રીનાથજી રૂપીમાં પણ જીવાત્મા રૂપી બાળકને સીધા ખોડામાં ઉપાડી લે છે એટલે ત્રીજો અને ચોથો સ્કંદ બાહુ और अब माँ जान गई कि इसको भूख लगी है तो फिर माँ क्या करेगी सीधी एक पलौठी लगा के बैठ गई आसन पे अपनी गोद पे बालक को सुला दिया लिटा दिया इतले श्री महाप्रभु जी कहे छे पांचमो ने छठो स्कंद श्रीनाथ जी नी जंघा अबे बाड़क ने माए खोड़ा मा तो सुड़ावी दीधो परंतु तो ये बाड़क माना पय सुधी पहुंची नहीं सकतो ત્યારે માં શું કરે સીધો આમ હાથ આગળ લે ને એના માથા નીચે હાથ મૂકીને અને પછી પોતાની છાતીથી લગાડે એટલે સ્વયં સાધન કરતા શ્રીનાથજી એ જીવને પોતાના સમીપ લાવે છે એટલે સાતમો સ્કંદ શ્રીનાથજીનો જમણો હાથ હવે માએ હાથ નીચે રાખીને બાળકને હૃદયથી લગાડ્યું હવે બાળક પૈના પાન કરવા લાગ્યું એટલે શ્રી મહાપ્રભુજી કહ્યું આઠમો અને નવમો સ્કંદ શ્રીનાથજીના વક્ષસ્થળ હવે પૈનું પાન કરે છે બાળક એને આનંદ આવે છે હવે એ આનંદ કેવળ એક બાળકનું નથી એ આનંદ અરસપરસ છે જેટલો આનંદ પૈના પાન કરવાથી બાળકને મળે છે એટલો જ વિશેષ આનંદ માને પણ મળે છે માને પણ માતૃત્વનો અનુભવ થાય છે દોનો કો આનંદ હોતા હે ના હવે આનંદ ક્યાં થાય તો કે હૃદયમાં આનંદનો અનુભવ એટલે દશમ સ્કંદ એટલે શ્રીનાથજીનું હૃદય જ્યારે ભગવાન જીવ પર કૃપા કરે છે તો જીવ તો કૃતાર્થ થાય એને તો આનંદ આવે એનાથી પણ વિશેષ અનુભવ જ્યારે ભગવાન ભક્ત ઉપર કૃપા કરે તો ભગવાનને પણ ભગવત્તાનો અનુભવ થાય છે એ આનંદ શ્રીજીને પણ થાય છે અને એ આનંદનો અનુભવ હૃદયમાં થાય એટલે દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય અને હવે પૈનો પાન કર્યો બાળકે તૃષા શાંત થઈ બાળક માના ખોડામાં સૂઈ ગયો અને માને એટલો વાલ આવે પછી માં શું કરે બાળકના લલાટ ઉપર ચુંબન કરે એટલે એકાદશ સ્કંદ એટલે શ્રીનાથજીનું લલાટ અને બારમો સ્કંદ એટલે ઉપર ઉઠેલો શ્રીનાથજીનો હસ્ત જે આમ પ્રભુ બોલાવી રહ્યા છે ભક્તોને બોલાવી રહ્યા છે જેને જોઈને જીવની અંદર આર્ત ભાવ પ્રવૃત્ત થયો છે જેમ પહેલા જ વાત કરી કે અહીંયા આવીને આપણે બેઠા છીએ એટલે આ ઠાકોરજી બોલાવેલા છે એમની આ કૃપા છે કહત સબન સો આવો આવો આ બોલાવી રહ્યા છે આપ એ બારમો સ્કંદ એટલે આ પહેલા સ્કંદથી લઈને બારમા સ્કંદ સુધી એક એક અંગ સાથે શ્રી આચાર્યજી આની સંગતિ કરી શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે આ શ્રી કૃષ્ણ પરમાનંદ દશલીલા એ તો સદા આ દશલીલા યુક્ત પરમાનંદ શ્રી કૃષ્ણ અનેક એમની લીલાઓ છે અને એમની આ લીલા શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે અને એ ભાગવતમાં વર્ણિત એ પ્રભુની લીલા ગુઢાર્થથી ભરેલી છે
અનેક જગ્યાએ પ્રભુની લીલા બતાવી છે, પરંતુ એક સ્થાન એવું છે કે એ સ્થાન ઉપર પ્રભુની આ બધી લીલાઓના દર્શન એક સાથે જીવને થાય છે. ભાગવતમાં તો ગુણાર્થ પ્રગટ કરેલા છે, પ્રભુની લીલા વર્ણંત છે જ આ 12 સ્કંદમાં. ત્રીજા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી 10 પ્રકારની પ્રભુની લીલા, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ આદિ. તો અલગ અલગ સ્કંદોમાં અલગ અલગ લીલાનું વર્ણન છે, પરંતુ એક સ્થાન એવું છે કે એમાં સંપૂર્ણ લીલાના દર્શન ભક્ત કરી શકે છે. અને એ સ્થાન કયું? તો કે જે શ્રીનાથજીની જે પીઠિકા છે, એ પીઠિકામાં રહેલા જેટલા પણ ચિહ્નો છે, એ ચિહ્નોમાં શ્રીનાથજીની એ બધી લીલા એક સાથે જીવ એના દર્શન કરી શકે છે. એટલે શ્રીનાથજીની જે પીઠિકા, શ્રીનાથજીના દર્શન કરો છો રસિયા ઠાકોરના, અને જે પાછળની જે પીઠિકા જે છે, અને એ પીઠિકામાં અનેક પ્રકારના ચિહ્નો છે. જુઓ, શ્રીનાથજીનું મુખારવિંદ અને મુખારવિંદના ઉપર એકદમ સેન્ટરમાં એક ચિહ્ન છે. શ્રીનાથજીના દર્શન આપણે કરીએ, શેનું ચિહ્ન છે? શ્રીનાથજીના મસ્તક ઉપર શેનું ચિહ્ન છે? શેનું? કોણ કહેશે? બધા રોજ દર્શન તો કરો છો ને, જો આ એ જ વાત આવી કે કઈ રીતે દર્શન કરવા. હવે શ્રીનાથજીનો મુખારવિંદ એના મસ્તક ઉપર એકદમ સેન્ટરમાં ઉપર